दट्ठुं थलं नाभिसमेयि तीरं एवं वयं कामगुणेषु गिद्धा न भिक्खुणो मग्गमणु वयाम। जे व्यक्ति आसक्त छे, जेना मननी अंदर मारापणु बहुज गाढ़ रीते छवायेलू छे, जेने पर पदार्थों प्रत्ये बहुज वधारे पड़ती अधिकारनी भावना छे, टूंकनी अंदर जेने आपणे कहीए पॉजेसिव, जे बहुज छे, अने ए बे प्रकारनी होय छे। एक जे वस्तु प्रत्ये आपणे पॉजेसिव होईए छीए, अने बीजू जे व्यक्ति माटे आपणे पॉजेसिव होईए छीए। अने आ जे पण मारापणानी अधिकारनी भावना छे, एवा व्यक्तिनी स्थिति केवी होय छे, एना माटे भगवान महावीर स्वामीए एक सरस रूपक आप्युं छे। नागो जहां पंक जला वसणनो दठ्ठुं थलम नाभि समेयि तीरम। हाथी पानी पीवा माटे तळावनी अंदर गयो, तळावथी अपरिचित हतो, एने लाग्युं के अहींया पाणी छे एटले अंदर घुसी गयो, पण त्यां पाणी ओछुं हतुं, कीचड वधारे हतो। घुसता तो घुसी गयो, परंतु एना वजनना कारणे कीचड़नी अंदर अंदर फसाई गयो। अपने जो गुजराती अंदर कड़न कहता होइए छे, के हिंदी में उसको दलदल कहते हैं, हाथी एनी अंदर ए फसाई गयो। नागो जहां पंक जलावसन्नो, ए हाथी जे एक वक्त एनी अंदर फसाई गयो छे, दठ्ठुं थलम नाभि समेयि तीरम, किनारो जोई सके छे, एने देखाय छे के ओलो किनारो, किनारो जोई सके छे, किनारे जवानी इच्छा छे, एने कीचड़नी अंदर फसावू गमतू नथी, एनी कोशिश पण थोड़ी घणी छे, परंतु नाभि समेयि तीरम, एक किनारा ने प्राप्त नथी करी सकतो, किनारे पहुंची न सके, जोवे इच्छा करे परंतु पहुंची न सके। एवं वयम काम गुणेषु गिद्धा, गिद्धा एटले के आसक्त, जेना हृदयनी अंदर खूबज मारापणानी अधिकारनी वासनाओ भावनाओ रहेली छे, एवा प्रकारनो व्यक्ति एवं वयम, एनी दशा एवी ज थाय छे। अधिकार भावनाना कारणे जीवने खबर तो पड़े छे पोते बहु दुखी छे, पोतानुं दुःख पोते जाणी तो बहु ज सके छे, परंतु थाय छे शुं खबर छे, ज्यारे पण व्यक्ति पॉजेसिव होय छे, आपणे बधा ज छीए ओछा वत्तांशे, अने एटला माटे आपणा बधाने क्यांक ने क्यांक आवी रीतना तकलीफोनो सामनो करवो ज पड़े छे, अने एटला माटे ज आपणे खूब दुखी पण घणी वखत थई जईए छीए। અને થાય છે શું ખબર છે, આપણને આપણા જીવનની અંદર સુખ કરતા ઈચ્છાઓ વધારે વાલી લાગે છે, સુખ કરતા ઈચ્છાઓ પૂર્વાગ્રહ જ્યારે વધારે પડતા વહાલા થઈ જાય ત્યારે વ્યક્તિ સુખ ગુમાવી દેશે। કોઈ પણ વ્યક્તિ જુઓ તમે, બે વસ્તુ છે જીવનની અંદર, કે એક નક્કી કર્યું કે મારે સુખ જુએ છે, અને એક એની પરિસ્થિતિ એવી છે બચારાની કે એની એટલી ઈચ્છાઓ છે, એને એમ થાય છે કે આ વસ્તુ તો મારી જ છે, મારી પાસે જ રહેવી જોઈએ, એકદમ અધિકારથી એને ચીપકવાની કોશિશ કરશે, માણસની એક આદત છે,
અને એ પ્રયાસ અને પુરુષાર્થ કેવો છે ખબર છે? રેતી હોય ને રેતી, એ રેતીની તમે મુઠ્ઠી વાળો, જેટલી ટાઈટ રેતીને પકડવાની કોશિશ કરો ને એટલી જ ઝડપથી રેતી તમારી મુઠ્ઠીમાંથી નીકળી જાય. એને પકડવાની કોશિશ જ ગુમાવવાનો પુરુષાર્થ થઈ જાય. જેવી રીતના આપણે રેતીને મુઠ્ઠીની અંદર પકડીએ છીએ એવી રીતના જ સંબંધોની સાથે થાય છે, વસ્તુને પકડવાની બાબત થાય છે. જ્યાં વસ્તુને પકડવાની કોશિશ કરી, જ્યાં સંબંધોને પકડવાની કોશિશ કરી, તરત જ એના હાથમાંથી છૂટતું જશે. મુઠ્ઠી જેટલી મજબૂત કરશો રેતી એટલી ઝડપથી ખાલી થઈ જશે. નોર્મલ તમારે રેતીને પકડી રાખવી હોય તો પોલી મુઠ્ઠી રાખો, બહુ કસો નહીં, તો રેતી તમારા હાથમાં રહેશે. એવી રીતના જ સંબંધોની વિશે છે કે સંબંધો જેટલા એની અંદર તમે માનસિક રીતે આગ્રહો ઓછા રાખશો, બંધનો ઓછા રાખશો, એટલા સંબંધો તમારા હાથમાં રહેશે. આગ્રહ દુરાગ્રહ અને બંધનો સંબંધની અંદર જેટલા વધાર્યા એટલા સંબંધો જલ્દીથી તૂટી જશે, આ નક્કી વાત છે. જ્યાં પણ તમે સંબંધોની અંદર દરાર જુઓ, જ્યાં ફાટફૂટ જુઓ, જ્યાં ક્લેશ જુઓ, જ્યાં સંઘર્ષ જુઓ, ત્યાં જોઈ લેજો અવશ્ય મેવ જીવ પઝેસિવ હશે, અને પઝેસિવની સાથે ઈર્ષા આવશે. સાથે આ એની પાછળ ને પાછળ જ છે. હું પઝેસિવ છું કે નહીં પોતાની જાતને તપાસવું હોય તો બે વસ્તુથી તપાસી શકાય. એક, જીવ ઈર્ષાળુ છે. બીજું, જીવ સ્વાર્થી છે. કારણ કે તો જ અધિકાર ભાવ થઈ શકે. માણસ સ્વાર્થી હોય એટલે પોતાનો વિચાર કરે, સામેવાળાની ફિલિંગનો વિચાર ન કરે. આપણે કોઈના પ્રત્યે અધિકાર ભાવ જ્યારે બહુ જ દ્રઢ કરીએ છીએ ત્યારે શા માટે આપણે દ્રઢ કરીએ છીએ? કે આપણને એમ લાગે છે કે આ વસ્તુ મારી જ હોવી જોઈએ, મારા એકલાની જ હોવી જોઈએ, હું કહું એમ જ થાય. અને જેવું આવી રીતના આપણા મનની અંદર ગ્રંથિ બંધાય એટલે થાય શું? આપણે સામેવાળાની ફિલિંગ્સ, સામેવાળાની ઈચ્છાઓ, સામેવાળાને પણ કંઈ ડિઝાયર હોય છે, એની પણ સ્વતંત્ર સોચ વિચાર છે, એની પોતાની ઇન્ડિવિજ્યુઆલિટી છે, એ આપણે ભૂલી જઈએ છીએ. એ પણ પોતાના કર્મોના આધારે કંઈ પણ કાર્ય કરવાનો છે, કંઈ પણ નિર્ણય લેવાનો છે, કંઈ પણ વ્યવહાર કરવાનો છે, આ વસ્તુ આપણે ભૂલી જઈએ છીએ. એટલે આવી રીતના થાય ને, એટલે ત્યાં દુઃખ અને ક્લેશ સંઘર્ષ જન્મશે જ. આ તો અવસંભાવી વસ્તુ છે. એની અંદર તો એ પોઝિટિવનેસ છે ને, એને સમજીને એને ઓછી જ કરવાની છે. આ જ એક ઉપાય છે. બીજા વ્યક્તિએ વધારેમાં વધારે એવું વિચાર કરીને કે ભાઈ સહન કરો, આખરે તો મારા કર્મ છે અને મારે સહન કરવું છે, આ એક ઉપાય છે એની પાસે. અને જો અજ્ઞાન છે તો તોડફોડ કરીને ચાલુ જશે, અથવા તો રડે રાખશે, અથવા જીવનની અંદર એ રડે રાખશે. એટલા માટે હું કહું છું ને કે વ્યક્તિ પઝેસિવ હોય ને એટલે બે એના દુર્ગુણ પ્રગટે, એક ઈર્ષા અને એક સ્વાર્થ. સ્વાર્થ જ્યારે જન્મે છે ને ત્યારે વ્યક્તિ સામેવાળાનો વિચાર જ નથી કરતો કે એને શું થશે. સામેવાળાનો વિચાર જ નથી થતો એટલે એને સુખ દુઃખ થાય છે. એની જે પસેસિવ છે એને કલ્પના જ નથી આવતી, એટલે એ તો કંઈ નહીં કરે.
એને તો એ વખતે પોતાનો જ વિચાર આવે છે, સામેવાળાનો. જો સામેવાળાનો વિચાર આવે તો ત્યાં એની મેળે અધિકારની ભાવના ઓછી થઈ જાય. સામેવાળાનો આપણે વિચાર નથી કરતા એટલે અધિકાર ભાવના તીવ્ર રહે છે, રીઝન જ આ છે. અને એક વસ્તુ છે, ખુરશી પડેલી છે, હવે તમને કહે કે આ ખુરશી અહીંથી ઉઠાવી અને ત્યાં મૂકી દો તો કદાચ તમે એક હાથથી ઉઠાવીને ફટકરથી મૂકી દેશો, બરાબર. પછી જેમ જેમ શરીર કમજોર થાય પછી શું થાય? પછી કોઈ કહે કે ઉઠાવીને રાખો તો ખુરશી, તો શું કરશો? પછી બે હાથથી મુશ્કેલથી ઉઠાવીને મૂકશો. પછી હજી શરીર કમજોર થાય પછી શું કરશો? લિટરલી એને ઘસડીને મૂકવી પડશે અને કદાચ પછી એ નહીં કરી શકો. જ્યારે જીવ એ શક્તિમાન છે ત્યાં સુધી તો સંબંધના ભારને આરામથી ઉચકી શકે છે, પરંતુ જેટલા જેટલા પ્રમાણની અંદર દુઃખની માત્રા વધતી જાય, જેટલા જેટલા પ્રમાણની અંદર સંબંધોની અંદર કોન્ફ્લિક્ટ વધતું જાય, તેટલા તેટલા પ્રમાણની અંદર પછી એને સંબંધો ઉચકવા બહુ જ મુશ્કેલ થાય છે. અને પછી એક વખત એ આવે છે કે એને સંબંધો ઘસેડવા પડે, અને પછીનો સ્ટેજ છે સંબંધો વેંઢારી જ ન શકે, વાત ખતમ થઈ જાય. અને એટલા માટે જ આ તત્વને સારી રીતે સમજવાનું છે આપણે, કારણ કે જેટલો આ અધિકારની ભાવના, મારાપણાની ભાવના વ્યવહારિક જીવનની અંદર આપણને નુકસાન કરે છે, એના કરતા વધારે આધ્યાત્મિક જીવનની અંદર આ આપણને નુકસાન કરે છે. હું અને મારું આ બે જ તત્વ છે કે જેના કારણે આખો સંસાર આપણે ઊભો કર્યો છે, આ સંસારના બંધનો ઊભા કર્યા છે, આ દુઃખના બંધનો ઊભા કર્યા છે. હું અને મારું જો નીકળી જાય તો દુઃખ ક્યારે? અહમ અને મમ, એ જ તો સૌથી મોટી તકલીફ છે. અને આ બે તત્વને જ આપણે સમજતા નથી, બાકી બધું સમજવાની કોશિશ કરીએ છીએ. અહીંયા કોઈ પણ વ્યક્તિ નવો આવે, તમે જુઓ, તમને મળે, શું પ્રશ્ન પૂછશો? તમે કોણ છો, શું નામ છે, ક્યાંથી આવ્યા છો, ક્યાં રહો છો, બધાને પૂછશો. જે પણ નવો આવશે બધાને પૂછશો ને, એમ જે પણ નવો વ્યક્તિ તમને દેખાશે બધાને પૂછશો. જેનો પરિચય નહીં હોય એ બધાને પૂછશો, અલબત્ત પરિચય હશે તો નહીં પૂછો, અને પરિચય નહીં હોય તો પૂછશો, બરાબર છે? તમને તમારો પરિચય છે? તમારી જાતને આ પ્રશ્ન પૂછ્યો છે કોઈ દિવસ? કોણ છો તમે, ક્યાંથી આવ્યા છો, શું કરો છો? કયું સ્થાન છે તમારું, ક્યાં રહો છો? શરીર માટે નથી પૂછતો, તમે જાતને, ઇનર સેલ્ફને, જે તમે કહો છો ને હું, એને. શરીર તો તમે નથી, કારણ કે તમે પોતે જ કહો છો આ મારું શરીર, એટલે તમે અને તમારું શરીર એ બે અલગ થઈ જ ગયું, તમે માની જ લીધું પોતે જ. જબ આપને કહા યે મેરા, ઇસકા મતલબ હૈ કે આપ વો નહીં હૈ, વો આપકા હૈ
लेकिन वो अलग है और आप अलग हो, बराबर छे, खरू ने? आपणे शुं कहीए के आ मारा चश्मा, आ मारो फोन, आ मारू टेबल, आ मारा कपड़ा, आ मारू शरीर, એટલે જેમ બધી વસ્તુઓ અલગ છે તમારાથી, તમે ચશ્મા તમે નથી, ઘડિયાળ તમે નથી, તમે ફોન નથી, તમે ટેબલ નથી, તમે કપડાં નથી, એટલે તમે ઉપયોગ કરો છો શબ્દ આ મારું, એ તમારાથી અલગ છે. અને એવી રીતના આ મારું શરીર, બરાબર છે, એટલે શરીર તો તમે નથી. જેવી રીતના અપરિચિત વ્યક્તિને તમે પ્રશ્ન પૂછો છો, જાતને પ્રશ્ન પૂછો ખરો, એ પરિચય થઈ જાય ને તોય સમજી લ્યો કે ઘણું બધું થઈ ગયું. માત્ર હુંનો પરિચય, હુંનો પરિચય પણ બહુ સરસ છે. કેવી રીતે લખાય આપણે? હું, હિન્દી ભી કહેતે ને મેં, હું સ્વયં કે લીએ હું કહેતે હૈ. ગુજરાતીમાં તો આપણે એમ જ કહી દે કે હું. એ હું એટલે કોણ? જો બહુ સરસ અક્ષરથી જ, જે અક્ષર લખાય છે ને એની અંદર જ ઘણું બધું તત્વજ્ઞાન છુપાયેલું છે. સૌથી પહેલાં જો હ લખીએ ને ત્યારે જે મોડ આવે છે એ આંઠડાનો આવે છે, આમ આંઠડો અને નવડો ભેગો કરો એટલે હ થઈ જાય, આઠ અને નવ, બરાબર છે. આંઠડાને અને નવડાને ભેગો કરો એટલે હ થાય, અને એની નીચે સાંતડો લખ્યો એટલે હું થાય, અને એની ઉપર ચંદ્રબિંદી લગાવો એટલે હું, મેં હું, અથવા હું છું, હું ચંદ્રબિંદી. હવે આખાનો પરિચય. સૌથી પહેલો વણાક છે એ આંઠડાનો છે. આઠનું ધ્યાન રાખો ભાઈ, પ્રતિપળ આઠને બાંધે રાખો છો, સાત અથવા આઠ કર્મ, આઠ કર્મથી બંધાયેલા છો. આઠ કર્મથી છૂટવું છે તો નવને ઓળખો. જો આઠ કર્મથી, આઠ કર્મના બંધનથી છૂટવું હોય તો નવને ઓળખી લ્યો. નવ શું છે? નવ તત્વ. નવ તત્વને ઓળખો તો આઠથી છૂટાય, પણ નવ તત્વને ઓળખીને પછી નવ નવ પદને ભજો. અને જો એ નવ તત્વનું ધ્યાન ન રાખ્યું, નવ પદને ભજ્યા નહીં, તો સાત તૈયાર જ છે નીચે, દુર્ગતિ, સાત, સાત નરક. અને જો એને ઓળખી લીધું આખા હુંને, આનો હું, આ આખા હુંને ઓળખ્યો એટલે શું છે? આઠ વત્તા નવ વત્તા સાત કેટલા થાય? ચોવીસ. ચોવીસ તીર્થંકર. જો ચોવીસ તીર્થંકરને બરાબર ભજે અને ઓળખી લે તો એનું સ્થાન ક્યાં છે? ચંદ્રબિંદી. ચંદ્રબિંદી શેની નિશાની છે? સિદ્ધશિલા, મોક્ષ. હું જે શુદ્ધ હું છે ને, અહમ અને મમ વગરનો શુદ્ધ હું છે એ આવો છે. સિદ્ધશિલાની અંદર સ્થાન પડી જાય, એ હુંની પ્યોરિટી આવી જાય તો. પરંતુ આપણે હુંને ઇમ્પ્યોર બનાવી દઈએ છીએ અહમ અને મમ, એના કારણે અહંકાર અને મમત્વ એને એટલા જબરદસ્ત રીતે આપણે વળગી પડીએ છીએ કે એ જે હું છે ને એનો પરિચય જિંદગીમાં કોઈ દિવસ કરતા જ નથી, એ તરફ ધ્યાન જ નથી જતું. અને સૌથી વધારે આપણને નડે છે, સૌથી વધારે નડે છે મારાપણાની, અધિકારની,
ભાવના, પઝેસિવનેસ બહુ જ નડે છે જીવ. મારાપણાની જે ભાવના છે એ જ બંધન છે. જ્યાં એ આવ્યું તરત જ બંધન ક્રિએટ થઈ જશે. એક વખત એક સાધુ રસ્તા ઉપરથી જઈ રહ્યા હતા અને એમને જોયું કે એક ઘર હતું અને ઘરની પરસાળની અંદર માલિકે ચણા સુકવવા માટે મૂક્યા હતા. એક વાંદરો ફરતો ફરતો ત્યાં આવે છે, જુએ છે ચણા સુકાય છે, પણ ચણા પરસાળની અંદર સુકાતા હતા અને એને રક્ષણ કરવા માટે ઓલી જાળી હતી, બાર્સ, લોખંડના હોય ને બાર્સ જાળી, એટલે કોઈ પશુ વસુ અંદર ઘૂસી ન શકે. પણ વાંદરો તો બહુ ચપલ હોય, બહુ ચંચળ હોય, એટલે વાંદરાએ જોયું કે હા ચણા સુકાય છે, એટલે બે બાર્સની વચ્ચે, બે સળિયાની વચ્ચે એકદમ ઓછી જગ્યા હતી ત્યાં એને હાથ ઘૂસાડી દીધો અને સીધો જ મુઠ્ઠી ભરી લીધી ચણાની અને ખુશ થઈ ગયો. અને પછી કાઢવાની કોશિશ કરે પણ નીકળે નહીં, બે વચ્ચે જગ્યા એકદમ પતલી હતી, ખાલી હાથ આમ કર્યો એટલે સીધો ઘૂસી ગયો, પણ પછી મુઠ્ઠી વળી ગઈ, હવે અંદરથી નીકળે નહીં. અરે વાંદરો તો વાંદરો છે ને, પશુ, એને એટલી બુદ્ધિ તો હોય નહીં કે હવે મુઠ્ઠી વળી ગઈ છે હવે નહીં નીકળે, એટલે ખેંચમતાણ ખેંચમતાણ કરે અને જાણે કોઈએ પકડી લીધો હોય કિકિયારીઓ મારે, હાથ લોહી લુવાણ થઈ ગયો બચારાનું. પણ એને અક્કલ ના આવે કે સના કારણે હું ફસાઈ ગયો છું. રસ્તાથી પસાર થતા સાધુએ જોયું કે વાંદરો ગાંડો ચણા મુઠ્ઠીની અંદર પકડાઈ લીધા છે. આ આસક્તિ એ જ બંધન છે, પકડ્યું એ જ બંધન. એટલે વાંદરાને કીધું, ભૈલા આ જે પકડ્યું છે ને છોડી દે, જો પકડા હે તો છોડ દો. બંદર સમજ ગયા. જીવની આ જ હાલત છે, જે પકડ્યું છે એ છોડવા માટે તૈયાર જ નથી જીવ. બસ પકડી લીધું પકડી લીધું, પછી સંબંધો લોહી લુહાણ થઈ જાય, પોતે દુખી દુખી થઈ જાય, છતાંય તે જે પકડ્યું છે છોડવા તૈયાર નથી. ઈચ્છા મનની અંદર આગ્રહ દુરાગ્રહ બની જાય છે. એક બાજુ સુખ છે ને એક બાજુ દુરાગ્રહ ઈચ્છાઓ છે. એને ખબર છે કે જો ઈચ્છાઓ દુરાગ્રહ હું છોડી દઈશ તો અહીંયા આ સુખ મળવાનું જ છે, નહીં તો આ સુખ ખોઈ બેસીશું. જીવનની અંદર બેમાંથી એક મળે અથવા તો આસક્તિથી કોઈકને એકદમ અધિકાર ભાવનાથી પકડો, અને પકડો એટલે શું થાય, આ જગતની અંદર જેટલા બીજા જીવો છે ને એ બધા જ જીવો પોતાના કર્મો લઈને આવેલા છે. એ કર્મો લઈને આપણી સાથે સંબંધથી બંધાયા છે, પણ કેવા કર્મોના કારણે આપણા સાથે સંબંધથી બંધાયા છે એ આપણને ખબર નથી અને આપણે અધિકાર ભાવનાથી એને ચીપકી જઈએ છીએ ખૂબ. જો કર્મની ઝંઝાળને આપણે થોડુંક ઊંડાણથી જોઈ શકીએ તો આપણને આશ્ચર્ય થાય કે આ જગતની અંદર જન્મે જન્મે આપણને અનેક ભવોની અંદર અનેક બંધનો સંબંધો મળે છે, એની પાછળ ઘણા ઘણા કારણો હોઈ શકે છે. મહારાજ સાહેબ રસ્તા ઉપરથી પસાર થતા હતા અને જોયું કે એક કસાઈ હતો, એ કસાઈ બકરાને લઈને જતો હતો અને બકરો એક દુકાનની અંદર ઘૂસી ગયો. બકરો દુકાનની અંદર ઘૂસી ગયો અને ઓલા ગમે તેટલું ખેંચમતાણ કરે કસાઈ, પણ ઓલો બકરો દુકાનમાંથી નીકળવા તૈયાર નહીં.
એ અંદર અંદર ઘૂસતો જાય. એટલે દુકાનના માલિકને ઓલા કસાઈએ કીધું કે મારો બકરો તમારી દુકાનની અંદર ઘૂસી ગયો છે, અથવા તો એ બકરાને તમે પૈસા આપી દો, અથવા તો બકરો મને ધક્કા મારીને એ બકરો પાછો આપી દો, હું તો જેને કે બકરો લઈને જઈશ. ઓલો કે લઈને જાય ને ભાઈ બકરો, ધક્કા મારી એને કાઢી મૂક્યો, પૈસા ના આપું કઈ, બકરો મારે શું કરવાનું. આ દ્રશ્ય ચાલતું હતું. સાધુએ જોયું ને સાધુ હસી પડ્યા. તો ઓલાને થયું કે આમાં શું હસવાનું છે, મારા સાહેબને હસવાની કઈ જરૂરત થોડી છે કઈ. હવે એક નવું ઘર બનાવતો હતો, એ ઘરને જોવા માટે ગયો અને ઘરને જોતો હતો અને પછી ઓલા જે મજૂર કામ કરતા હોય એને એ ઓર્ડર આપવા માંડ્યો કે ભાઈ બરાબર ચણતર કરજે, એકદમ મજબૂત બનાવજે, મારી 7 પેઢી સુધી ન તૂટે એવું આલીશાન મકાન મારે બનાવવું છે, મસ્ત પદાર્થ યુઝ કરજે. આવું બધું ઇન્સ્ટ્રક્શન આપતો હતો. આપણે કહીએ ને ભાઈ કે સારું બનાવજે કરીને, હવે કુદરતી આ બધું ચાલતું ત્યારે ફરીથી એ જ જગ્યાએથી મહારાજ સાહેબ પસાર થઈ રહ્યા હતા ઓલા જ. અને આણે કીધું કે મારી 7 પેઢી સુધી આ તૂટવું ન જોઈએ એવું બનાવજે, તો મહારાજ સાહેબ હસી પડ્યા ફરીથી. એટલે ઓલો એકદમ અકળાઈ ગયો કે આ શું છે યાર, હું કંઈ પણ કરું આ મહારાજ સાહેબ હસી પડે છે. હવે બપોરે જમવા ગયો, જમતો હતો એનો નાનો છોકરો 2-3 વર્ષનો, હું તો પપ્પાની સાથે જ ખાવા બેસીશ. સારું ભાઈ, એક જ થાળીમાં તે ઓલે છોકરા નહીં હતી જેને કરીને પોતાના ખોળામાં બહુ લાડ હોય ને, આપણને નાના છોકરા ઉપર પોતાનું છોકરું હોય ને, બધાને પોતાનું છોકરું બહુ જ ગમે, આપણને એના પ્રત્યે મોહ એવો હોય ને, ઓલું શેડાળું છોકરું હોય ને, તો જે મા બાપને એમ જ લાગે કે મારું છોકરું સૌથી ખૂબસૂરત, બધાને પ્રિય હોય બહુ. અને ગમે એટલું દુઃખ સહન કરીને પણ એ પુત્રને એની ઈચ્છાને પાડે પોસે, મોટો કરે. છોકરાએ જીદ કરી એટલે ખોળા બેસાડી દીધું અને સાથે સાથે બંને ખાવા માંડ્યા. હવે એમાં છોકરો ખાતો હતો, બાપ ખાતો હતો, મહારાજ સાહેબ આવ્યા, ધર્મ લાભ એટલે ઘરમાં જે બીજા હતા વોરાવા માંડ્યા. મહારાજ સાહેબ વોરતા હતા અને આ લોકો બંને જમતા હતા પિતા પુત્ર. એમાં છોકરાને અચાનક સુસુલ આવી ગઈ. એ તો એમ નથી કહેવાનું બાપા સુસુલ આવી ગઈ છે, 2-3 વર્ષનું છોકરું કહેવાનું છે. ધમ ધમાટ ચાલુ કરી દીધું, તેના છાંટા સીધા ઓલા થાળીની અંદર પડ્યા. થાળીની અંદર પડ્યા એટલે એને એક કોર કરી દીધું. બધું ક્યાં ફેંકવો, થોડાક છાંટા જ ઉડ્યા હતા કે બહુ આખું બધું નહોતું ઉડ્યું અંદર, એટલે બધું ફેંકવાની કઈ જરૂર હતી, થોડા છાંટા તો એ થોડા છાંટા જ્યાં ઉડ્યા હતા એને એક કરીને પાછો ખાવા માંડ્યો. આ દ્રશ્ય મહારાજ સાહેબે જોયું એટલે ફરીથી હસી પડ્યા. એટલે ઓલો તો અકળાઈ જ ગયો રીતસરનો, કે આ છે શું યાર, મહારાજ સાહેબ તો પાછળ પડી ગયા છે યાર. થયું કે અત્યારે જવા દો, કામ છે, જમીને તરસ દુકાને જવું છે રાતે વાત. એટલે સાંજે બધું દુકાન ઉપર મંગલ કરી અને ઉપાસરે ઉપડ્યો. મારા સાહેબને પૂછ્યું શું આ વારે ઘડીએ કેમ ભાઈ, આ તો અમારા સંસારના કામ છે ને, સંસારના કામ તો બધા અલગ અલગ પ્રકારના હોય, તમે સંસાર છોડી દીધું એટલે કંઈ અમારા ઉપર હસવાની જરૂરત નથી તમારે કંઈ. મારા સાહેબને કીધું કે મારા સાહેબ તમે હસ્યા કેમ, આમ સીધી સીધું જ ના કહી શકે ને, મારા સાહેબની સાથે ગુસ્સો થોડી કરીએ, એટલે થોડીક મર્યાદા તો સાચવવી પડે ને. એમ તો સારો માણસ હતો, મર્યાદા સાચવી. એને કીધું કે મારા સાહેબ તમે હસ્યા કેમ, તો કે હું તારી ઉપર નહોતો હસ્યો, સંસારની વિચિત્ર સ્થિતિ જોઈને મને હસવું આવી ગયું હતું, સંસારની વિચિત્ર સ્થિતિ જોઈને મને હસવું. તો કે શું, તો કે તું ઓલું ઘર માટે કહી રહ્યો હતો, મારી 7 પેઢી સુધી ટકે એવું ઘર બનાવજે, એવું મજબૂત બનાવજે. મેં વિચાર કર્યો 7 દિવસનો ભરોસો નથી તારો, અને તું 7 પેઢીનો વિચાર કરે છે, આજથી 7મે દિવસે તારું મૃત્યુ થવાનું છે. બોલો તો એકદમ શોક થઈ ગયો. હવે એને થયું કે બીજા 2 વખત શા માટે મારા સાહેબ હસ્યા, એ પણ હું પૂછી જ લઉં.
એટલે મારા સાહેબને પૂછ્યું, મહારાજ સાહેબ પેલો બકરો અંદર ઘૂસી ગયો તમારા દુકાનમાં, અને એ વખતે ખેંચમતાણ ચાલતી હતી, મેં ધક્કો મારીને બકરાને કાઢ્યો અને એ તમે જોયું ને હસ્યું, તો એનું શું કારણ? તો કે જેની દુકાન હતી, જેને પરસેવો પાડીને આખી દુકાન ઊભી કરી હતી, જેણે તને પેદા કર્યો હતો, એ તારો બાપ મરીને મૂર્છાની અંદર, આસક્તિની અંદર, ધર્મ કર્મ કર્યા વગર એ મરીને બકરો થયો હતો. અને એ કસાઈને ત્યાં તો એટલા માટે બકરો થયો હતો કારણ કે એ જ્યારે તારો બાપ વેપારી હતો પૂર્વજન્મની અંદર, તારા બાપના ભાવની અંદર, એ વખતે આ કસાઈને એને ઠગ્યો હતો, ચીટ કર્યું હતું, ઉલ્લુ બનાવ્યો હતો. એ જે ઋણ ચડી ગયું હતું એની ઉપર હવે એ ઋણ તો ઉતારવું જ પડે ને, એને ત્યાં બકરો થયો છે, એનું જીવન આપીને એને ઋણ ચૂકવવું પડશે ઓલા રૂપિયા. એટલે ઓલો તો ગભરાયો કે એ મારો બકરો, મારો બાપ. અને એ બકરાએ દુકાન જોઈ હતી એટલે એને એ દુકાન ઉપર મોહ આસક્તિ થઈ ગઈ, આ મારી દુકાન. અરે દુકાનની અંદર ઘૂસી ગયો તો દુકાનથી બહાર નીકળવા તૈયાર નહીં કે મારી દુકાન, મારી દુકાન, બકરાને તેમ લાગે. તે છોકરાએ ધક્કો મારીને કાઢી નાખ્યો. છોકરો તો તરત દોડતો ગયો કે મારા બાપાને પહેલાં બચાવું. ગયો ઓલા કસાઈને, ત્યાં કહે કે બકરો મને આપ, તું જેટલા કે એટલા રૂપિયા તને આપી દઉં, બકરો આપ. તો કે બકરો તો આ તપેલામાં રંધાય છે, લઈ જાઓ તો લઈ જાઓ. મારી કાઢ્યો તું. એટલે એકદમ હતાશ થઈ ગયો કે બાપને બચાવી ન શક્યો. હતાશ થઈને પાછો મારા સાહેબ પાસે આવે છે. હવે ત્રીજી વાત તો પૂછી જ લઉં, ત્રીજી વાત શું છે પૂછી લઉં. તો ગયો મારા સાહેબની પાસે ને કીધું, મારા સાહેબ બોલી, ત્રીજી વાત તો તમે મને બતાવો. તો કે એ તો સાંભળવા જેવી જ નથી. તો કે મારા સાહેબ ગમે તેવો હોય, હવે તો મને એટલું વૈરાગ્ય આવી ગયું છે, એ થોડુંક દ્રઢ થશે ભગવાન, મારા પાસે 7 જ દિવસ છે, પછી મૃત્યુ જ છે, તો હું કંઈક મારા જીવનું કરી લઉં, પણ મને આ સાંભળવું છે. ગમે તે હશે, હું છાતી ઉપર પથ્થર રાખીને સાંભળી લઈશ, તમે કોને કો. એટલે પછી મહારાજ સાહેબ કહે છે કે ઘણા વખત પહેલાની વાત છે કે તારી પત્નીના બીજા કોઈ માણસની સાથે અનૈતિક સંબંધ થઈ ગયા હતા અને તને એની વાતની જાણકારી થઈ ગઈ હતી, એટલે તને બહુ જ ગુસ્સો આવ્યો હતો તારી પત્નીને, તો તે કંઈ ન કર્યું કારણ કે તને તારી પત્ની ઉપર રાગ હતો, પરંતુ તને એમ થયું કે ઓલા માણસનો જ દોષ છે, ઓલો માણસ બહુ બદમાશ છે, લુચ્ચો છે, ખરાબ છે, એટલે તારી પત્નીને ખબર ન પડે એમ તે ઓલા માણસને પતાવી નાખ્યો હતો, મારી નાખ્યો હતો. એ માણસ જ તારી પત્નીની પેટે પુત્ર રૂપે અર્તવ્યો છે. આ તારો છોકરો છે એ તારો પૂર્વજન્મનો શત્રુ છે, અને તેને મારી નાખ્યો હતો ને, એનો બદલો લેવા માટે એક પુત્ર રૂપે આવ્યો છે, તારું ધનોત્પનોત કરવા. આ બધું તે ભેગું કર્યું છે, આ બધું જવાની સુધીમાં તે ઉડાવી નાખવાનો છે, બધું ખતમ કરી નાખવાનો છે, બધી જ તારી સંપત્તિનો માલિક થઈ જશે. તે એનું જીવન લીધું, એ પુત્ર રૂપે તારી સંપત્તિ લઈ લેશે. કયા સંબંધો કેવી રીતના નિર્માણ થતા હોય છે કાંઈ જ ખબર નથી. એ વ્યક્તિ ઘણી વખત આપણી સાથે ખરાબ વ્યવહાર કરતો હોય, પૂર્વજન્મના એવા ઋણાનુબંધ આપણે લઈને આવ્યા હોય, એ ખરાબ કરતો હોય, એ આપણી ઈચ્છા પ્રમાણે કરે જ નહીં ને, આપણે ઈચ્છીએ પઝેસિવ રહીને કે હું કહું એમ થાય, હું કહું એમ થાય, પણ તમે કહો એનાથી વિપરીત જ થાય, કારણ કે તમે કહો એમ થાય તો એના થકી તમને સુખ મળે, પરંતુ તમારા ઋણાનુબંધ એના થકી સુખ મેળવવાના છે જ નહીં. એ જીવ થકી દુઃખ મેળવવાના ઋણાનુબંધ લઈને એ જીવ તમારી સાથે બંધાયો છે, કોઈ પણ સંબંધ થકી એ તમને સુખ કેવી રીતના આપે જે દુઃખ આપવા નિર્માયો છે. એક તરફ અધિકારની ભાવના છે અને બીજા તરફ સુખ છે, આવું જ છે. આપણે અધિકારથી વિચાર કરીએ કે આમ થાય, આમ થાય, આમ થાય, ક્યાં સુધી જીવ, ક્યાં સુધી
સતત આવા પ્રકારના બંધનોની અંદર ફસાયેલો રહેશે. જોવે છે દઠ્ઠું થલમ નાભી સમય તિરમ, આપણને એકદમ ક્લિયર ઘણી વખત હોય છે કે જેવી રીતના હું ઈચ્છું છું એવી રીતના આ મારા સંબંધની અંદર કોઈ કામ થવાના નથી, એ મારો મિત્ર છે પરંતુ મારી ઈચ્છા પ્રમાણે નહીં કરે આપણને દેખાય, છતાંય તે આપણે એવી રીતના જ કરાવવાની કોશિશ કરીએ. અને જ્યારે પોઝિસિવનેસ બહુ વધી જતી હોય છે, સમજો કે માતા પિતાને પુત્ર પ્રત્યે સંતાન પ્રત્યે અધિકારની ભાવના હોય તો એ શું કરશે? બંધન લાદશે. તમે જુઓ, જો આપણને થોડાક વધારે અધિકાર હોય તો અધિકાર ભાવના હોય તો આપણે છોકરા પ્રત્યે શું કરતા હોઈએ છીએ? બંધનો લાદી દઈશું. બંધનો લાદી દઈશું એટલે શું થશે? તમે આ ખુરશી અહીંયા પડેલી છે, ફરીથી એ દ્રષ્ટાંત તમને આપું. તમે ઈચ્છો કે આ ખુરશીને અહીંથી ત્યાં મૂકી દઉં તો ખુરશી પાસે કોઈ ઓપ્શન નથી, છે જડ છે, એને ઉપાડીને તમે મૂકી દેવાના. તમારી ઈચ્છા અનુસાર તમે જડ વસ્તુને કદાચ ચલાવી શકવાના, જો તમારી અંદર તાકાત હશે તો, નહીં તો એ નહીં થાય. જડ વસ્તુ એ નહીં ચલાવી શકીએ. ચેતનવંતી વસ્તુને સમજો કે એ સંતાન છે, તો જ્યાં સુધી તમારા ઉપર નિર્ભર હશે ત્યાં સુધી તમારે પ્રમાણે ચાલશે, નિર્ભરતા હશે ત્યાં સુધી. છોકરું છે, પોતાની સ્વતંત્ર નિર્ણાયક શક્તિથી એ કામ કરી શકે એવું નથી, તમારી ઉપર ડિપેન્ડ છે. એટલે મનથી એ બહુ મૂંઝાશે, આર ધ્યાન કરશે, મનની અંદર રૌદ્ર ધ્યાન પણ કરશે, તમારા તરફ અણગમો પણ થશે એને, છતાંય તે તમે કહેશો એમ જ એને કરવું પડશે, કારણ કે નાનો છે પણ બહુ સપ્રેસ કરેલો છે. એવા વ્યક્તિ એ મોટો થશે પછી શું કરશે? છેડો ફાડીને જતો રહેશે. દુનિયાની અંદર શું થાય છે આજ જોવા મળે છે ને, બસ આજ થાય. જો માતા પિતા સંતાન પ્રત્યે અધિકાર ભાવના રાખે તો અથવા તો સંબંધ વિચ્છેદ થાય. જ્યારે અધિકાર ભાવના માતા પિતાને સંતાન પ્રત્યે થાય અને સંતાન જો વધારે છે તો એ સંતાનોની અંદર એ ભેદભાવ કરશે, જેના પ્રત્યે એને મારાપણાની ભાવના હશે એને પાસલટી કરતો રહેશે, બીજાને અન્યાય કરતો રહેશે. આમ પછી ભાઈઓ અને ભાઈઓ અથવા ભાઈઓ બહેનો વચ્ચે એકબીજાની અંદર ખટરાગ પેદા થઈ શકશે. આ બધા બાય પ્રોડક્ટ છે. આપણે અધિકારનો ભાવ રાખ્યો, અધિકારનો ભાવ રાખ્યો એટલે એના થકી અલગ અલગ વસ્તુઓ આપણા મનની અંદર પેદા થઈ, અલગ અલગ પ્રકારનું કાર્ય આપણે કર્યું અને એનું પરિણામ કંઈક અલગ જ નીકળ્યું. પતિ પત્નીને આપસની અંદર અધિકારની ભાવના હશે તો દાંડિયા રાસ થશે, રોજ દાંડિયા રાસ લે, નવરાત્રિની જરૂરત નહીં, ઝંઝટબાજી રોજ થઈ રાખે. અધિકારની ભાવનાવાળા વ્યક્તિ સામેવાળા ઉપર શંકા કર્યા કરશે. શંકા ત્યારે જ થાય આ સંબંધની અંદર જેટલા અધિકારની ભાવના વધારે. ડાઉટ, આમ હશે આમ હશે. મિત્રની અંદર જો અધિકારની ભાવના આવે તો એ મિત્ર શત્રુ રૂપે ક્યારે બદલાઈ જશે ખબર જ નહીં પડે. આમ અધિકારની જે ભાવના છે ને, એ કાંઈ સારું નથી આપતું. એ વસ્તુ પ્રત્યે ભાવના જો અધિકારની હોય તો પણ વ્યક્તિ દુઃખી થાય છે. અધિકારની ભાવનાઓ આપણી લેસ્યાને બગાડી દે છે.
અને જેમ જેમ અધિકારની ભાવનાઓ ઓછી થાય તેમ તેમ લેસ્યાઓ સુધરતી જાય. લેસ્યાની દ્રષ્ટિએ ચાર વિભાગ કર્યા છે કે એક તો એવા જેની અદમ્ય ઈચ્છા છે, પોતાની ઈચ્છા ઉપર જે લોકો કાબુ રાખી જ નથી શકતા, આધ્યાત્મિક રીતે અધમ પ્રકૃતિ એ કેવા પ્રકારનો હોય એને ઓળખવા હોય તો મારું એ મારું અને તારું પણ મારું. ગુજરાતીની અંદર કહે છે મારું મારા બાપનું અને તારું મારું સૈયારું. આવા માણસ પોતાની રોટલી તો પોતે ઝટઝટ ખાઈ જાય અને ત્રાસી નજરથી બીજાની રોટલી જુએ કે આ કેવી રીતના એને હડપ કરવા મળી જાય. પોતાની સંપત્તિ તો પોતાની જ પણ બીજાની સંપત્તિની ઈર્ષા કરે. અદમ્ય ઈચ્છાવાળા કૃષ્ણ લેસ્યા અને નીલ લેસ્યાવાળા કહેવાય આ વ્યક્તિઓ. ત્યાં મારાપણાની અધિકારની ભાવના છે એ અદમ્ય છે, તીવ્ર છે. કૃષ્ણ લેસ્યા અને નીલ લેસ્યા છે આ જીવોની. કૃષ્ણ લેસ્યા અને નીલ લેસ્યા નીલ લેસાવાળા એ દુર્ગતિગામી હોય. બીજા એવા વ્યક્તિ છે જેને થોડુંક ઈચ્છા ઉપર નિયંત્રણ થયું છે, થોડુંક સામાન્યપણે. એ મધ્યમ પ્રકૃતિના લોકો કહેવાય. એની કાપોત લેસ્યા હોય એ પણ ખરાબ લેસ્યા જ છે. ત્યાંય તે અધિકારની ભાવના મારાપણાની ભાવના છે જ, ત્યાં છે જ એ ભાવના, મારું મારું કરતા રહેશે. પણ ઓલા અદમ્ય ઈચ્છાવાળા કરતાં થોડાક મારું મારું એનું ઓછું હશે. પણ એ લોકોએ દુઃખી જ હોય, કાપોત લેસ્યા છે એટલે. એ લોકોને કેવી રીતના ઓળખવા? તો કે મારું એ મારું અને તારું એ તારું. થોડીક ખરાબ વૃત્તિ ઓછી થઈ છે. ઓલા પહેલાવાળાને કહે કે મારું એ મારું અને તારું મારું સહિયારું, એટલે કે તારું પણ મારું એમ. પણ આની થોડીક સુધરી છે કે મારું એ મારું જો, તારું તો નહીં, હું તને ના આપું. શેર કરવાની વૃત્તિ ના હોય એ બીજાને અર્પણ ના કરી શકીએ, કોઈ દિવસ જેની કરીને સુખી ના થઈ શકે. ત્રીજા જીવો આધ્યાત્મિક રીતે સારા કહેવાય, ઉત્તમ પ્રકૃતિની અંદર આવે. એ લોકોની લેસ્યા તેજો લેસ્યા અને પદ્મ લેસ્યા હોય. કેવા હોય એ લોકો? પરાર્થ કરવાની વૃત્તિવાળા. ત્યાં પછી હવે સ્વાર્થ એ મુખ્ય રહ્યો જ નથી, ત્યાં પરાર્થ મુખ્ય થઈ જાય, બીજાનું સુખ એની અંદર મુખ્ય થઈ જાય, સંબંધોની અંદર મીઠાશ આવી જાય, સંબંધો ખીલે ફૂલની જેમ, એની અંદર સંબંધોમાં આઝાદી હોય, સ્વતંત્રતા હોય, સામેવાળાનો ખ્યાલ હોય કે એને દુઃખ લાગે, આવું મારે ન કરવું જોઈએ, એને બચારાનું એને તારે આવી રીતના ઈચ્છા છે તું તારી રીતે કર, કોઈ વાંધો નથી મને, કંઈ ચિંતા નહીં. ઉદાર વૃત્તિ એની, માનસિક રીતે ઉદારતા હોય. એને ઓળખવા કેવી રીતના? તો કે તારું એ તો તારું અને મારું પણ તારું. એની વસ્તુ ઉપર નજર બગાડે નહીં અને પોતાની વસ્તુ છે બહુ પ્રેમથી આપી દે. એક વખત આ પૃથ્વીલોકના માણસો એ લોકોને થયું કે અમારી સાથે બહુ અન્યાય થાય છે. હંમેશા એમ કે શાસ્ત્રોની અંદર કોઈ પણ સ્વાધ્યાય કરવાવાળા હોય કે કોઈ પણ મહારાજ સાહેબ હોય તો બધા એક જ વાત કહે કે સૌથી શ્રેષ્ઠ ગતિ કઈ? શું કે? હે, ચાર ગતિની વાત ચાલે, મનુષ્ય ગતિ. બરાબર છે, સૌથી શ્રેષ્ઠ ગતિ મનુષ્ય ગતિ. એટલે સૌથી શ્રેષ્ઠ આ જગતની અંદર ચારમાં જે રીતના દેવ છે, મનુષ્ય છે, તિર્યંશ છે, નરક છે, એમાં સૌથી બેસ્ટ કોણ કહેવાય? મનુષ્ય.
અને મનુષ્યના જીવનની અંદર તો દુઃખ છે, તકલીફો છે, સંઘર્ષ છે, ક્લેશ છે, અહીંયા તો કાંઈ સુખ નથી. અને દેવતાઓના જીવનની અંદર તો સુખ જ સુખ અમે સાંભળ્યું છે કે દેવતાનું જીવનમાં ભોગ ભોગ અને ભોગ હોય. સારી ગતિ કે તમે બધા કે કોણ? તો કે માણસની સારી ગતિ માણસની, અને સુખ ભોગવે દેવતાઓ. અમારી સાથે અન્યાય થાય છે, મૃત્યુલોકના આ જીવો પ્રત્યે, માણસો પ્રત્યે અન્યાય થાય છે. એક કવિની બહુ મજેદાર કલ્પના છે. એટલે માણસોનું ડેલિગેશન બધે જ જગ્યાએથી, ભારતથી તે થોડાક પ્રતિનિધિ લીધા, અને થોડાક બ્રિટનથી પણ લીધા, અને થોડાક અમેરિકાના હોય જ ને, એ તો સૌથી પહેલાં હોય, કારણ કે આખી જગતને એ જ શીખવે અમેરિકાવાળા. અમેરિકાવાળા એ ગયા, ખબર નહીં અહીંથી ગયા તકે નહીં, તો બધાએ ટોળું મળ્યું. અને પછી અહીંથી જેને કહેવાય ને કે ઓલો કહે છે ને ચંદ્ર ઉપર જાય છે, મંગળ ઉપર જાય છે બધા. હા, તો પછી અમેરિકાવાળાએ કીધું કે ચાલો મોકલી દઈશું તમને સ્વર્ગની અંદર, રીતે અમારી પાસે બધી ટેકનોલોજી છે. તે બધાને મોકલ્યા સ્વર્ગની અંદર, બધા ગયા આખું ધાડું લઈને, સંઘર્ષ લઈને. અને પછી નારાબાજી ચાલુ કરી દીધી. આપણે ત્યાં નારાની અંદર તો આપણે બહુ હોશિયાર છીએ ને, બધા દેવતા પણ વિચારમાં પડી ગયા કે આ બધું અહીંયા શું થઈ રહ્યું છે. એ લોકો બિચારા કોઈ દિવસ જોયું નહીં, તો બધાય ટોળે વળી ગયા કે થયું શું, માણસો આવ્યા છે મૃત્યુલોકમાંથી, તો કે શું કરવા આવ્યા છો, અમને ન્યાય જોવે છે, અમે અહીંયા પૂછવા આવ્યા છે, અમને અમારી સાથે અન્યાય કેમ થાય છે. એમ કહેવા માટે તો કે માણસો, મનુષ્ય ગતિ એ સૌથી શ્રેષ્ઠ ગતિ, અને સુખી તો તમે છો, અમે તો બધા બહુ દુઃખી છીએ, તમારા જીવનમાં દુઃખ શું કામ છે, અમને જવાબ આપો તમે. એટલે પછી ઇન્દ્ર મહારાજાએ કીધું, ભાઈ તમે છે પૃથ્વીલોકથી આવો છો, ભૂખ્યા તરી સાથે આવ્યા છો, આપણે તમારો જે પ્રશ્ન છે એની ઉપર આપણે પછી ડિસ્કસ કરીએ, પહેલાં ખાઈ તો લ્યો. એટલે ખાવાનું આમંત્રણ મળે તો આપણે સૌથી પહેલાં ખુશ થઈ ગઈએ. અને એમાં દેવતા દેવલોકની અંદર ખાવાનું આમંત્રણ કેવી મજા પડી જાય, બધા ખુશ. દેવતાઓની ખાવાની વ્યવસ્થા અલગ હતી, મનુષ્યોની ખાવાની વ્યવસ્થા અલગ હતી, બંને માટે અલગ અલગ હોલ. કે ભાઈ તમે દેવતાની સાથે તમે ન ખાઈ શકો, તમારું અલગ, પણ તમને બધી સામગ્રી જે દેવતાને આપશે ને, એ ડિસ્ક્રિમિનેશન નહીં, તમે ચિંતા નહીં કરો. હા, આપણે પાછા આવા શબ્દો બહુ ભાર દેતા હોઈએ એની અંદર. ઓકે, ઠીક છે. ખાવાનો ટાઈમ થયો, બધા હોલની અંદર ગોઠવાઈ ગયા, ટેબલ પાથરેલા હતા સરસ મજાના, સોનાની થાળીઓ. દેવલોક તો હવે કંઈ આ સ્ટીલના ઠીકરા તો હોય નહીં, અહીંયા તો આપણે જેને કહેવાય ને કે શું, શેની અંદર આપણે ખાઈએ. બોલો, સાચું બોલી ગયા. આમ કેવા કહેવાઈએ કે આપણે બહુ પૈસાવાળા, બહુ સુખી, અને ખાઈએ શેમાં. આપણે ત્યાં પહેલાં છે ને ઓલા ચપ્પણિયાની અંદર ખાતા હતા બેચારા ગરીબ લોકો. આપણે એ ચપ્પણિયાને જગ્યાએ આપણે એને એના માટે બહુ સરસ શબ્દો યુઝ કરી લીધો, યુઝ એન્ડ થ્રો. એટલે આપણે કહીએ કે બહુ સારી વસ્તુ, પણ શું છે તો આપણને ખબર છે. અને ત્યાં સોનાની થાળીને, સોનાની વાટકીને, સોનાની ચપકી ચમચીને, સોનાના ગ્લાસને, આમ અફલાતું વાતાવરણને આમ મજા પડી ગઈ. ને એમાં તો પછી પીરસાયું, પણ બધાને કીધું હતું કે ઘંટ વાગે પછી ખાવાનું ચાલુ કરવાનું, એ અહીંનો એટિકેટ છે. બધી જગ્યાએ પોતાના નિયમ હોય ને, બધું પહેલાં પીરસાઈ ગયું. અને સામગ્રી એવી હતી ને કે આમ એકને જુઓ તો કંઈ ખાવી એ પ્રશ્ન થાય, બધી અફલાતું સામગ્રીઓ. અને બધાને લાટ પકવા માંડી, ત્યાં જ ઘંટ વાગ્યો, ઘંટ વાગ્યો, અને તરત જ હાથ મૂકી દીધો એની ઉપર ખાવાને. બધા તૂટી પડ્યા, આપણે હાથ કર્યો પછી વળી ન શકે. અહીંથી કોણીથી કંઈક ચમત્કાર થયો, કોણીથી વળી જ ન શકે. હવે આમ હાથમાં કોળિયો હાથમાં જ રહ્યો, વળી જ ન શકે, ખાય જ ન શકે બચારા. થાય કે આ થયું શું, બધાને આવી રીતના થયું, બધા માણસોની સાથે આવી રીતના થયું. એમાં 10 મિનિટ 15 મિનિટ અડધો કલાક પોણો કલાક નીકળી ગયો, ખાવાનો સમય પૂરો થઈ ગયો, ઘંટ વાઈ ગયો, અને થાળીઓ બધી હટાવી દીધી. એટલે માણસો ભૂખ્યા રહ્યા, એકલા એક તો થાકેલા પાકેલા, છેટ અહીંથી ગયેલા ત્યાં સ્વર્ગની અંદર. એમાં સારામાં સારી સામગ્રી જેને કહેવાય ને કે પીરસી, અને પછી જેને કહે ને કે ખાવાનો દત કેવું થાય ને, ગુસ્સો તો બહુ આવે.
એવો ગુસ્સો હતો કે અમારી સાથે આવું થયું, અમને જો આવી રીતના ખાવા નહોતું જ દેવું તો પીરસ્યું શું કામ, અમને આપ્યું શું કામ, અમે થોડી માગ્યું હતું, અમે ખાવા માટે થોડી સ્વર્ગની અંદર આવ્યા હતા. ઇન્દ્ર મહારાજાની સામે ગયા તો તરત જ પોતાની ભડાસ નીકળવા માંડ્યા કે અમને ભૂખ્યા રાખ્યા ને આવું કર્યું ને તેવું કર્યું. તો કે ના, એવું થાય જ નહીં તમારી સાથે, આ તો દેવલોક છે, દેવલોકની અંદર અન્યાય કોઈની સાથે ન થાય. તો કે આવી રીતના અમારા હાથ થઈ ગયા હતા. તો કે એમ દેવતાઓને બોલાવ્યા, દેવતાને કે તમે ખાવા બેઠા હતા? તો કે હા. બધું પીરસાયતું? તો કે હા. તમે જમીને આવ્યા? તો કે હા. તો કે જમવા ટાણે ઘંટ વાગ્યો એ વખતે તમારા હાથનું શું થયું? અમારી રીતે હાથ એકદમ અક્કડ થઈ ગયા હતા, કોણીથી વળ્યા જ નહીં. તો પછી તમે શું કર્યું? તો કે અમે પોતાના હાથથી ખાઈ ન શક્યા. તો અમે વિચાર કર્યો કે આપણે પોતાના હાથથી ખાઈ ન શકીએ તો લઈને સામેવાળાને આમ મોઢામાં નાખી દીધું. હવે સામેવાળાના મોઢામાં નાખ્યું તો અમે કોઈને ખવડાવ્યું તો કોઈએ અમને ખવડાવ્યું, અમે તો પેટ ભરીને આવ્યા. માણસ જાત કેવી, પેલા ખાવાની વાત, ખવડાવવાની વાત જલ્દી નહીં. માર્યું, પેલા મારું સુખ છે, મારું જોવાનું બસ. જીવની આ હાલત. ઇન્દ્ર મહારાજાએ કીધું કે તમને તમારો જવાબ મળી ગયો, તમે કેમ દુખી છો એ જવાબ મળી ગયો તમને. તમે જ્યારે બીજાનું વિચારશો ત્યારે તમારું વિચારનાર કોઈ મળશે. તમે જ્યારે બીજાને સુખ આપશો તો ચોક્કસ તમે સુખી થઈ જશો. તમારે બીજાને સુખ આપવું નથી તો તમે સુખી કેવી રીતના થઈ શકશો? ન થઈ શકાય, અશક્ય વાત છે. માણસના મન બહુ વિચિત્ર હોય છે, બહુ જ વિચિત્ર હોય છે. અને પોતાના એક ખરાબ ઇમોશનના કારણે જ, બીજાના કારણે નહીં પરંતુ પોતાના કારણે જ આપણે પોતે દુઃખી હોઈએ છીએ. આપણને એમ લાગે છે કે ઓલો માણસ મને દુઃખ આપે છે, ઓલો મારો ઇમોશનને સમજતો નથી, હું તો એને બહુ પ્રેમ કરું છું પરંતુ એ મને પ્રેમ કરતો નથી. જે અધિકારની ભાવનાવાળો હોય, બહુ પોઝિસિવ હોય, એને એમ જ લાગ્યા કરે, એને એમ ન દેખાય કે મારા વિચારોની અંદર અધિકારની માત્રા બહુ જ છે. એને એ અધિકારની માત્રાની જગ્યાએ એ પ્રેમ દેખાય કે મારો પ્રેમ છે આ, અને સામેવાળો ગુંગળાઈ જાય. આ કેવું થાય ખબર છે? નાનું છોકરું હોય ને, એને તમે ભેટી પડો તો શું થાય? ઓલું શ્વાસ ન લઈ શકે, ગુંગળાઈ જાય એકદમ, રડવા માંડે, એનો શ્વાસ રૂંધાઈ જાય, એનું મોઢું દબાઈ જાય તમારી સાથે ભેટી પડો એટલે. એવી રીતને આપણે કોઈને બહુ જ વધારે પડતા મારાપણાની ભાવનાથી, વિચારોથી પકડી લઈએ તો ઓલો સામેવાળો પણ ગુંગળાઈ જ જવાનો છે. અને ગુંગળાઈ જાય એટલે છોકરું શું કરે? છૂટવાની ઈચ્છા કરે. એવી રીતના સામેવાળો જ્યારે તમારાથી અનકમ્ફર્ટેબલ મહેસૂસ કરે ત્યારે તમારાથી ભાગવાને ચાલુ કરી નાખે. એટલે જ્યારે પણ મોટા ભાગે આવું થતું હોય છે કે જ્યારે પણ સામેવાળો કંઈ પણ કરતો હોય ને તો એની અંદર પોતાનો પણ દોષ વ્યક્તિએ જોવાનો છે. શું છે પોતાનો દોષ? ત્રીજા પ્રકારની લેસ્યાવાળા તેજો લેસ્યા અને પદ્મ લેસ્યાવાળા કેવા હોય કે તારું એ તારું, સામેવાળાનું ધ્યાન રાખે, અને મારું એ તારું, ઉત્તમ પ્રકારના હોય છે. અને ચોથા પ્રકારના જીવો કેવા હોય? શુક્લ લેસ્યાવાળા, ઉત્તમોત્તમ એને કહેવાય, આધ્યાત્મિક. પહેલાની અંદર ઈચ્છા અદમ્ય છે, તીવ્ર છે, એ નિકૃષ્ટ માણસો કહેવાય, અધમ. બીજાની અંદર ઈચ્છા થોડીક કાબુમાં આવી છે, મધ્યમ.
तीजानी अंदर परार्थनी भावना आवी गई छे। उत्तम ए परार्थ छे अने चौथानी अंदर अध्यात्म छे। अध्यात्मनी भावना वाला ये शु विचार करे खबर छे, ना कुछ मेरा ना कुछ तेरा, चिड़िया रही न बसेरा। अले आ क्या, कहीं मारू ही नथी ने कहीं तारू नथी, कोई नो कहीं छेज नहीं है यहाँ। आपड़ी कल्पना छे के आ मारू छे, एक पण वस्तु आपड़ी क्या छेज, एक पण वस्तु आपड़ी छेज नहीं। आपड़े मानी लीधेलू छे के आ मारू छे, मारू तो आ शरीर पण नथी। આપણે કહીએ કે આ શરીર મારું તો એ તો માતા પિતાની દેન છે, આપણે કહીએ કે નામ મારું તો એ આપણા ફૈયા આપ્યું છે કે કોઈ વ્યક્તિ આપેલું છે, મા બાપે કોઈ પણ એક્સ વાય ઝેડ વ્યક્તિએ નામ આપેલું છે, એ તે આપણું નામ નથી। આપણે કહીએ કે બુદ્ધિ અને વિચારો મારા, તો બુદ્ધિને વિચારો પણ બધા ઉધાર છે, કોઈકે કહેલું છે એ આપણે સાંભળ્યું છે, એ આપણે વાંચ્યું છે, એ આપણે યાદ રાખ્યું છે, એ આપણે બોલીએ છીએ, આપણું છે શું? પૈસા માટે કોઈ કે, કોઈ કે આ રૂપિયા મારા છે, તો કેમ તારા કેવી રીતના થયા? તો કે મારો બાપ આપીને ગયો, મારા બાપે પેદા કર્યું હતું। હે, તો બાપે પેદા કર્યું એ કોણ કહેવાય? આપણે બાપની એટલે જે રીતના લક્ષ્મી છે, બરાબર છે, પૈસા એટલે લક્ષ્મી કહેવાય, બાપની છોકરી આપણી શું થાય? બાપની છોકરી બેન, બરાબર છે, તો બાપે પેદા કરેલી લક્ષ્મી એ આપણી કેવી રીતના થઈ? એ તો બેન તુલ્ય થઈ ને। કોઈ કહે કે મેં પેદા કરી છે મારા બાહુબળથી, મારા પ્રયાસથી, તો આપણાથી જે ઉત્પન્ન થયેલી હોય એ શું કહેવાય? એની સાથે આપણો કયો સંબંધ કહેવાય? દીકરી થાય। હવે કોઈક પાછો હોશિયાર હતો કે ઠીક છે, તમે એમ કહો છો કે બાપની આપેલી ન લેવાય ને પોતાની પેદા કરેલી તો એ પોતાની ન ગણાય, તો બીજાની તો જેની કહીને કે પેદા કરેલી રશ્મી લક્ષ્મી હોય તો એ અમે લઈ લઈએ, લૂંટી લઈએ? તો કે આપણે તો શ્રાવક, પરસ્ત્રી ગમન વીરમણ વ્રત, હે, બીજાની પત્ની પ્રત્યે તો આપણે જેની કહીએ કે બીજાની છોકરી પ્રત્યે આપણે નજર બગડવાની જ ન હોય, લક્ષ્મી આપણી થાય એની, એ પણ પરાઈ કહેવાય। ભાવનાથી વિચારથી એના પ્રત્યેની આસક્તિને છોડવા માટેનું આ ચિંતન છે કે બહુ એના પ્રત્યે ગાઢ આસક્તિ જો જીવને થઈ જતી હોય તો એ ગાઢ આસક્તિ કેવી રીતના છોડવી, આ મારાપણાની એના ત્રણ ક્રમિક વિકાસના મુદ્દાઓ છે છોડવા માટે। ત્રણ મુદ્દા: એક, અપવિત્રનો ત્યાગ; બીજું, જરૂરતથી વધારેનો ત્યાગ; અને ત્રીજું, પ્રભુથી દૂર રાખે એનો ત્યાગ। ક્રમિક આ ત્યાગ એના મુદ્દાઓ છે। આપણે આપણા જીવનની અંદર મારાપણું જલ્દી છોડી ન શકીએ, તો એવી એવી વસ્તુ ઉપરથી તો મારાપણાને છોડી જ દેવું જોઈએ જે આપણા કાર્યને, આપણા વિચારને, આપણા કર્મને અપવિત્ર બનાવે છે, અપવિત્ર બનાવે એને છોડી દેવાનું, એને ત્યાગ કરી દેવાનો, એની ઉપરથી મારાપણાની આસક્તિને ઘટાડી દેવાની। જેવું થોડાક પ્રમાણની અંદર આસક્તિ ઘટે તરત જ વ્યક્તિને ક્લેશ અને સંઘર્ષ એ ત્યાં જ બંધ થઈ જાય। એક વખત એક જગ્યાએ રામલીલા ચાલતી હતી, રામલીલા જોઈ છે તમે? નાટક, અને એની અંદર હનુમાનજીએ જઈને રાવણની લંકા વાળી નાખી, અને પછી રામ અને રાવણનું યુદ્ધ થાય છે, અને એની અંદર રામ રાવણને તીર મારે છે અને રાવણ મરી જાય છે, અને લોકો બધા તાળીઓના ગડગડાટથી વધાવી લે છે અને પ્રસાદ વેચે છે, રામલીલા પૂરી થાય છે ટૂંકની અંદર। અને પછી આ બધા જ રામને, લક્ષ્મણ,
હનુમાનજી, રાવણ, કુંભકર્ણ આ બધા જ સાથે સામે હા રેસ્ટોરન્ટની અંદર ચાય પીવા માટે જાય છે. તો બધા એ જ ડ્રેસની અંદર હતા, ડ્રેસ કંઈ બદલાવ્યો નહોતો અને બધા ચાય પીવા બેસી ગયા. તો ત્યાં એક માણસ એ બધાને સાથે ચાય પીતા જોઈ અને એકદમ આશ્ચર્યચકિત થઈ જાય છે. ઓલા રાવણને જઈને કહે છે કે તમે બધા સાથે ચાય પીવો છો? રામ ને રાવણ ને લક્ષ્મણ ને હનુમાન ને બધા સાથે ચાય? તો રાવણ કીધું, હા એમાં શું? તો કે અત્યારે તો આ હનુમાનજીએ તારી લંકા બાળી નાખી હતી હમણાં, અને આ આ રામે તને મારી કાઢ્યો તો તું એની સાથે બેસીને ચાય પીવે છે અને પાછા તમે ખુશ ખુશ છો આપસમાં? તો લો રાવણ જવાબ દે છે કે એ તો હું બતાડ્યું તો કે મારી લંકા બાળી, મારી હતી જ નહીં લંકા, મારી લંકા નહોતી, એ તો બતાડ્યું તું કે મારી લંકા છે, મારી લંકા નહોતી તો બાળે એમાં મને શું દુઃખ. અને ઓલા રામે મને માર્યો એવું બતાવ્યું છે કે મને માર્યો? મને માર્યો જ નહોતો. જ્યારે જીવ એમ માની લે કે આ મારું હતું જ નહીં જે ગયું, તે જે બળ્યું એ મારું નહોતું, જે લંકા બાળી એ મારી નહોતી, તો રાવણને કાંઈ દુઃખ ન થયું, કોઈ વાંધો જ નહીં આવ્યો. લંકા બળી ગઈ અને છતાંય તે રાવણ ખુશ હતો એ હનુમાનની સાથે, એ રામની સાથે. બધું જ નષ્ટ કરી નાખ્યું અને છતાંય તે રાવણને કંઈ ફરક ન પડ્યો. આપણી પાસેથી બધું જ જો ચાલ્યું જાય ને એ વખતે પણ જો જીવ એમ માને કે મારું આ હતું જ નહીં, તો એને જીવનની અંદર દુઃખ ન થઈ શકે. જ્યારે જ્યારે આપણે કંઈ પણ વસ્તુને ખોઈ બેસીએ ત્યારે ત્યારે દુઃખમાંથી છૂટવાનો આ એકમાત્ર ઉપાય છે. જો એમ માનતા જાઓ કે મારું ખોવાઈ ગયું, મારું ખોવાઈ ગયું, મારું ખોવાઈ ગયું, તો દુઃખ વધતું જ જશે. જે ખોવાયું એ મારું હતું જ નહીં, મારા ભાગ્યનું હતું જ નહીં, આમ સ્વીકાર કરી લ્યો અને તરત જ દુઃખ ઓછું થઈ જશે. અધિકારની ભાવના એ દુઃખ આપે જ. એટલે જ આપણે ત્યાં કીધું પણ છે કે જૈન એ સંસારની અંદર જીવે તો જીવે કેવી રીતના, એ સંસારની અંદર જીવવાની કળા આપેલી છે, કળા બતાવેલી છે, બહુ અદ્ભુત છે. કે સમકિતવંતી જીવડો કરે કુટુંબ પ્રતિપાલ, અંતરથી ન્યારો રહે જી મધાવ ખિલાવે બાલ. કે જે સમ્યક દ્રષ્ટિ છે એટલે કે સારી રીતે આ જગતને જોઈ શકે એને કહેવાય સમ્યક દ્રષ્ટિ, દ્રષ્ટા પુરુષ. સામી સંકુલલમ દિશ બજ્જમાણમ નિરામિષમ આમિષમ સબ મુજ્જિથા વિહરિસામો નિરામિષા. ભગવાન મહાવીર સ્વામીએ બતાવ્યું છે કે સામિષમ કુલલમ દિશમ, જો વ્યક્તિ જોવે બરાબર આ જગતને સારી રીતે જુએ તો એને જગતનું સાચું સ્વરૂપ સમજાઈ જાય, જોનારને, વ્યવસ્થિત રીતે જોનારને. અને જો સારી રીતે સમજાય તો એ દુઃખથી છૂટી જાય. સામિષમ કુલલમ દિશ બજ્જમાણમ નિરામિષમ. એક પ્રસંગ જોયો, એ રૂપક એવું છે કે એક સમડી ક્યાંકથી માંસનો ટુકડો ઉઠાવીને ઉડતી હતી. એને ક્યાંકથી માંસનો ટુકડો મળી ગયો એટલે ચાંચમાં લઈ અને એ ઉડતી ઉડતી જતી હતી. બીજી સમડીઓએ જોયું, સામિષમ કુલલમ દિશ બજ્જમાણમ નિરામિષમ. જે બીજી સમડીઓ છે જોવે છે કે અરે એની પાસે તો માંસનો ટુકડો છે, એટલે બે પાંચ દસ સમડીઓ એક સાથે એની પર ઝપટી એના ચાંચમાંથી ઝૂંટવી લેવા માટે. આવું થતું હોય છે. તમે કૂતરાને જુઓ
કે ચાર પાંચ કૂતરા હોય ને પછી એક રોટલીનો ટુકડો આપવો જોઈએ, પછી શું કરશે? એક રોટલીના ટુકડા માટે બધા એક સાથે ઝઘડમ ઝઘડી કરશે, રોટલીનો ટુકડો એક તરફ રહેશે, એક સાથે બધા એકબીજા ઉપર. અને જેના મોઢાની અંદર રોટલીનો ટુકડો આવી ગયો એ મર્યો સમજો, એની ઉપર બધા ત્રાટકશે. પછી જ્યાં સુધી ઓલો રોટલીનો ટુકડો છોડી નહીં દે ત્યાં સુધી બધા એને કરડશે. ઓલો રોટલીનો ટુકડો છોડી દે, બીજો કૂતરો જોવે એટલે બીજો કૂતરો શું કરે? એને પકડી લે, એને પકડે. એટલે જેણે પકડ્યો એનો વારો પડી ગયો, બધા એની ઉપર કરડવા દોડશે. સામિસમ કુલલમ દિસ્સમ બજ્જમાણમ નિરામિસમ, એવી રીતના સમડીઓની અંદર એક માંસનો ટુકડો ચાંચની અંદર રાખ્યો છે, બધી એને ચાંચ મારશે, એ ફેંકશે અને બીજો પકડશે, બીજી સમડી પકડશે તો એને. આ જગતની અંદર આ જ ન્યાય ચાલે છે. જેને પણ પકડ્યું એ તરત જ દુઃખી થશે. અને જેટલા જેટલા પ્રમાણની અંદર આપણી પકડ વધતી જાય એટલા જ પ્રમાણની અંદર આપણા જીવનની અંદર દુઃખની માત્રા પણ વધતી જાય. આપણને એમ થાય છે કે આ બધું આપણે પ્રાપ્ત કરી લીધું એટલે આપણે સુખી થઈ ગયા, ના. જેટલું બધું વધ્યું છે ને એટલા જ પ્રમાણની અંદર આપણા જીવનની અંદર દુઃખ અને અશાંતિ વધ્યા છે. પહેલાં જ્યારે આપણા બાપ દાદાની પાસે આવી બધી સંપત્તિઓ, આવા બધા સુખના સાધન નહોતા ને, એ વખતે એ લોકોની જે જિંદગી હતી ને એ વધારે મધુર હતી, વધારે આનંદદાયી હતી, વધારે સુખદાયી હતી, એકદમ સરસ રીતે એ લોકો જીવતા હતા. જૂના જમાનાની અંદર એવું કોઈ દિવસ વધારે સાંભળવા મળતું કે સ્ટ્રેસના પ્રોબ્લેમ થયા હોય? ગાંડાની હોસ્પિટલો એ વખતે સંભળાતી હતી, સાયકોલોજીના ડોક્ટરો એ વખતે એ લોકોની જરૂરત પડતી હતી? કાંઈ જ નહીં, આરામથી જીવતા હતા. ન તો એટલા બધા હાર્ટ એટેક થતા હતા. અને મારવાડની અંદર તો તમે બધા, તમને ખબર જ હશે ઘી કેવી રીતના પીતા, કટરીઓ ભરી ભરીને ઘી પીતા. અત્યારે પણ પીનાર પીવે છે. અરે એ લોકોનું હાર્ટ એકદમ સલામત, કાંઈ વાંધો ના આવે, ન તો એ લોકોને કોલેસ્ટ્રોલ, ન કાંઈ ચિંતા. અને અત્યારે આટલું કમથું ખાશે તોય 35-40 વર્ષે કોલેસ્ટ્રોલ ને ઓબેસિટી ને પછી રોગ તો ખબર નથી એટલા બધાને, કે આપણને તો નામય તો યાદ ના રહે એટલી બધી તકલીફો વધી ગઈ છે. કેમ? ખાવા પીવા કરતા મારું મારું કરીને જે સાધનોને પ્રાપ્ત કરવાની દોડ છે, અધિકારની ભાવનાઓ છે, એનાથી વધેલા સ્ટ્રેસ અને ટેન્શન છે, ચિંતાઓ છે, અને એ પછી બધા જ રોગ. જેટલા રોગ આ દુનિયાની અંદર છે એમાંથી મોટા ભાગના રોગો એનું કારણ મગજ છે. મગજ ખરાબ થાય એટલે પેટ ખરાબ થાય, અને પેટ ખરાબ થાય એટલે આખું શરીર ખરાબ થાય. આ ક્રમ રહેશે. અને શરીરને સુધારવા માટે તો ઘણા ઘણા ઉપાયો અને ઘણું ઘણું વિજ્ઞાન આગળ વધ્યું છે. ડાયટ એને બેલેન્સ કરવાની વાત છે. કંઈ પણ વસ્તુ ખાય તો કે આની અંદર આટલું વિટામિન છે ને આટલું પ્રોટીન છે ને આટલી કેલરી છે ને આટલું આમ છે ને આટલું તેમ છે ને બધી વાતોને આપણે બધું આમ જોઈ જોઈને આખા ચાર્ટ પ્રમાણે ખાતા હોઈએ અને છતાંય શરીરના કાંઈ ઠેકાણા નથી હોતા, કારણ કે આપણા મગજનું જ ઠેકાણું નથી. શરીર બગડે છે અને જીવનના અંતમાં આત્માને પણ બગાડીને આપણે ચાલ્યા જઈએ. આવું જ આપણું જીવન છે. આખી જિંદગી જે જીવે મારું મારું કરેલું હોય
એને અંત સમય પછી કંઈ પ્રભુ યાદ આવવાના નથી, એને ધર્મ પણ યાદ નથી આવવાનો. આખી જિંદગી મનની અંદર જે આર્ત ધ્યાનો કરેલા હશે, આખી જિંદગી જે જીવે ધર્મને સારી રીતે સમજવાની કોશિશ નહીં કરી હોય, માત્ર સાધનોની જ દોડ દોડી લીધી છે, શું કરશે? કઈ નહીં કરી શકે. એક શેઠિયાને ચાર છોકરા હતા, પરંતુ જવાનોનો ખાધેલ બાપ હતો. એને દુનિયા જોઈ લીધી, એને ખબર હતી કે આ ચારે ચાર છોકરા ચારે ચાર નપાવટ છે. જો એ લોકોના હાથમાં ચાવી આપી દીધી, રૂપિયા આપી દીધા, તો મને તે ધારશે નહીં. એટલે બાપ હોશિયાર હતો, છોકરાને કાંઈ ના આપ્યું, બધી ચાવી પોતાની પાસે, અને ક્યાં રૂપિયા રાખ્યા છે, કોને ત્યાં જમા છે, કોને ત્યાં ઉધારી છે, કે એને શું છે, કાંઈ કોઈ વાત છોકરાઓને કહે જ નહીં. કે દુકાન સંભાળો, હિસાબ કિતાબ હું સંભાળીશ. તિજોરીની ચાવી તો કે મારી પાસે, રૂપિયા ક્યાં છે તો કે મને ખબર, એ હું અત્યારે તમને નહીં આપું. જે મારી સેવા કરશે એને મેવા મળશે. હોશિયાર હતો બાપ. અને એમાં એક વખત જોરદાર એટેક આવ્યો પેરાલિસિસનો, અને હાલત બાપની બહુ ખરાબ, જીભ બંધ થઈ ગઈ, દોડાદોડી થઈ ગઈ. વૈદ્યને બોલાવ્યો, ડૉક્ટરને બોલાવ્યો, વૈદ્યે કીધું, ડૉક્ટરે કીધું કે આની અંદર હવે કાંઈ ન થાય, હવે થોડા દિવસની અંદર મહેમાન આ ઉપડી જવાનો. તો વૈદ્યની પાસે ગયા, વૈદ્યે કીધું કે હા કરી આપું, જો આની છેલ્લી સ્થિતિ છે. તો કે તમે એવું કંઈ ન કરી શકો, એક બોલી શકે, કારણ કે થયું એવું હતું કે બાપો બોલી શકે નહીં, હાથ પણ બહુ વધારે હલાવી શકે નહીં આમ. અને એમાં એક બે દિવસ પહેલાં અચાનક એ કંઈ ઈશારા કરતો, બોલી જ શકે નહીં, તો ઈશારા કરતો હતો. એટલે છોકરાઓને એમ થયું કે હવે બાપ મરવાની અણીએ છે, એટલે બધું બતાવીને જવા ઈચ્છે છે કે ક્યાં રૂપિયા રાખેલા છે ને શું છે ને શું નહીં બધું. એટલે છોકરાઓને આશા લાગી કે હવે હાસ ચાલો બાપુ કંઈ બતાવી દેશે. તે વૈદ્યને કીધું કંઈક દવા ખરીદો ને થોડુંક બોલી શકે. તો કે મારી દવા એવી છે, બોલશે, 5 મિનિટ બોલશે, સંજીવની ઘૂંટી મારી પાસે છે. પણ એ સંજીવની ઘૂંટી અસલ મોતીની અંદર ઘોટેલી હોય, બહુ કિંમતી થાય, 1,00,000 રૂપિયા થશે ઘૂંટીના. છોકરાએ વિચાર કર્યો, આ તો ઇન્વેસ્ટમેન્ટ છે, આ તો કરાય, વાંધો નહીં, 1,00,000 રૂપિયા તો અપાય. કારણ કે 1,00,000 રૂપિયા વ્યાજમાંય ફરે છે ને આમાંય ફરે છે ને એ બધી કાંઈ ખબર જ નહીં, બાપુ કોઈને બતાવ્યું તો હતું નહીં. એટલે વિચાર કર્યો કે ઠીક છે, કંઈ વાંધો નહીં. ઘૂંટી તૈયાર થઈ, વૈદ્યે કીધું કે ભાઈ જો એક જ વખત દવા કામ આવશે, 2 વખત કામ નહીં આવે. એટલે તમારે જે પૂછવું હોય પૂછી લેજો, 5 મિનિટનો ટાઈમ તમને મળે છે. ઘૂંટી તૈયાર કરાવીને પીડાવી દીધી, અને પછી ઓલા ચારે ચાર એકદમ વિનયનો અવતાર બનીને બેસી ગયા બાપની સામે. જ્યારે જોતું હોય ત્યારે શું કરે, એકદમ પ્રેમથી, પિતાજી તમે 2 દિવસ પહેલાં શું કહેવા ઈચ્છતા હતા, ક્યાં તમે રાખેલા છે રૂપિયા, શું કેવી રીતના અમારે ધંધો આ કેવી રીતના. બાપ ગુસ્સે થઈ ગયો કે તમારા ભરોસે હું ધંધો અને આ બધા રૂપિયા તમને સોંપી દઉં? તો કે 2 દિવસ પહેલાં તમે કંઈક ઈશારો કરતા હતા. તો કે શું ઈશારો કરતો હતો તે જોયું નહોતું, કે ઓલી બકરી ઘૂસી ગઈ હતી આપણા આંગણાની અંદર ને ઓલું ઝાડુ ખાઈ રહી હતી. મેં કીધું કે ઓલી બકરી ઘૂસી ગઈ છે, ઝાડુ ખાઈ રહી છે, ઈશારો કરીને મરી ગયો, તમારામાં કોઈનું ધ્યાન નહીં ગયું, ઓલી બકરી ઝાડુ આખું ખાઈ ગઈ, તમે ઝાડુ સંભાળી ન શક્યા અને મારો ધંધો ને રૂપિયા સંભાળી શકશો, તમે કાંઈ નહીં કરી શકો. એ બોલતો રહ્યો, ગુસ્સાની અંદર 5 મિનિટ પૂરી થઈ ગઈ. આખી જિંદગી
જેને રૂપિયા રૂપિયા, હાય મારા રૂપિયા, હાય મારી વસ્તુ, હાય મારા આ ભોગ અને વિલાસના સાધનો, હાય મારા સંબંધો, આ બધું મારું 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 જ કર્યા કર્યું હોય, એ જીવને મરતા કોઈ દિવસ પ્રભુ યાદ ન આવી શકે. બહુ જ મમત્વ એ જીવને ધર્મથી બહુ જ દૂર લઈ જાય છે. એટલે તબક્કાવાર એ અધિકારની ભાવનાઓ, એ મારાપણાની ભાવનાઓ જે છે એનો ત્યાગ કરતા જ જવું પડે, તબક્કાવાર એને છોડતા જ જવું પડે. એટલે સૌથી પહેલા છોડવાનું છે કે જે અપવિત્ર છે, જે વિચારોને અપવિત્ર બનાવે છે, જે આપણા કાર્યને અપવિત્ર બનાવે છે, એનો ત્યાગ કરી દેવાનો પહેલા, કે આટલું તો હું કરી શકીશ, આની અંદર કંઈ વાંધો નથી, મારા નોર્મલ જીવનની અંદર આમાં કંઈ ફરક નહીં પડે, એમ કરીને એ પોતાની ત્યાગ શક્તિ છે એનો વિકાસ કરે, મારાપણાની ભાવના ઉપર કંટ્રોલ કરે. એક વખત મારાપણાની ભાવના ઉપર કંટ્રોલ આવવાની શરૂઆત થઈ છે, થોડુંક કરી શકે છે, શક્તિ એની વિકસિત થતી જશે. જેમ જેમ એ ઉંમર અને અનુભવ એના વધે અને જેમ જેમ મારાપણાની ભાવનાથી છૂટતો જાય, તેમ તેમ એની યોગ્યતાઓ વધશે. એટલે બીજા તબક્કાની અંદર એ ત્યાગ કરે. જ્યારે જોઈ લે કે ઘણી જિંદગી મેં જીવી લીધી છે, ઘણું જીવી લીધું છે, હવે જેને કહે ને કે હવે મને બહુ ભોગવવાની ઈચ્છા નથી, ત્યારે એ બીજી રીતે ત્યાગ કરે. શું? તો કે જરૂરતથી વધારે બધી વસ્તુનો ત્યાગ, જેટલું જરૂરનું હશે એટલું મારા જીવનની અંદર રાખીશ, જેટલું જરૂરનું નહીં હોય એ બધી વસ્તુને હું છોડી દઈશ. જેટલી વસ્તુ વધારે ઘરની અંદર પણ, જેટલો પરિગ્રહ વધારે, તમે જોજો એટલું જ મન ઉપર ભાર પણ વધારે રહે. આ ઠીક કરવું છે, ઓલું ઠીક કરવું છે, ઓલું ઠીક કરવું છે, અને ઘણી વખત તો ઘણા ઘરોની અંદર એટલો સામાન હોય બચારા, એટલો સામાન હોય કે એને જ્યારે ખરેખર કોઈ વસ્તુની જરૂરત પડે ને ત્યારે એને બજારમાંથી લાવવું પડે, ઘરની અંદર હોય છતાં એને ખબર જ ન હોય ઘરમાં છે. વધારે પડતા પરિગ્રહ આવું જ જીવનની અંદર થાય, અને એ બચારો અહીંથી ત્યાં કરવામાં ને ત્યાંથી ત્યાં કરવામાં મોટા ભાગનો સમય એની અંદર વેસ્ટ કરી નાખે, જે અમૂલ્ય સમયનો ઉપયોગ એ ધર્મ માટે કરી શકત. ઘણો બધો પરિગ્રહ રાખવાથી ઘણા જીવ જંતુ વગેરે હિંસા વગેરે પણ થવાની, કારણ કે જીવો પણ પેદા થવાના, એ જીવો પેદા થવાના એટલે હિંસાઓ પણ વધવાની. બીજા તબક્કાની અંદર જ્યારે જીવ જોઈ લે કે ઘણું મેં ભોગવી લીધું છે, હવે થોડુંક ઓછું હશે તો પણ શાંતિથી જીવાશે, કોઈ જ વાંધો આવવાનો નથી, ત્યારે પરિગ્રહના ભારને હજી ઓછું કરી દે. ટ્રેનની અંદર જવું હોય તો કેટલું લઈ જઈ શકો? બે ટ્રંક, ત્રણ ટ્રંક, ચાર ટ્રંક. પરંતુ પ્લેનમાં જવું હોય તો 30,000 ફૂટ ઉપર ઉડવું હોય, વ્યક્તિએ માત્ર 30,000 ફૂટ ઉપર જવું છે, ઉડવું છે, તો 30 કિલો, 40 કિલો, 50 કિલો, દેટ્સ ઇટ, લિમિટેશન આવી ગયું. વધારે પડતો સામાન અલાઉડ નહીં, વધારે પરિગ્રહ ત્યાં અલાઉડ નહીં, નો, કોઈ એન્ટરટેન ખાસ ન કરે, બરાબર. 30,000 ફૂટમાં આટલો પરિગ્રહ ઓછો કરી દેવો પડે, આટલો જ અમથો પરિગ્રહ લઈ જઈ શકાય. તો જેને સદગતિએ જવું હોય એને કેટલો પરિગ્રહ ચાલે બોલો જોઈ. જીવની અંદર જો આવી રીતના ચિંતન શક્તિ વિકસે, એ વિચાર કરે કે હવે મારે જરૂરતને વધારવી નથી અને જરૂરત કરતાં વધારે રાખવું નથી,
બે વસ્તુ, જરૂરતને વધારવી નહીં અને જરૂરત કરતા વધારે કચરો ઘરની અંદર રાખવો નહીં. કચરો રાખવાથી મગજ કચરા જેવું જ થાય, એટલે કોઈ દિવસ વધારે ગાર્બેજ ઘરની અંદર નહીં રાખવાનો, ફાલતો સામાન ઘરમાં રાખવાનો જ નહીં. ત્યારે તમને જે વસ્તુ જોતી હોય ને એ પણ મળી જાય અને મગજની અંદર પણ શાંતિ રહે. વિકલ્પો ઓછા, વસ્તુઓ ઓછી, એટલે એના વિચારો અને વિકલ્પો બહુ ઓછા થઈ જશે, શાંતિ થઈ જશે મગજની અંદર. પહેલો તબક્કો આ પવિત્ર કરે એવી વસ્તુ નહીં રાખવાની, બીજો તબક્કો જરૂરત કરતાં વધારે નહીં રાખવાનું, અને ત્રીજો તબક્કો પ્રભુથી જે પણ દૂર રાખે એ કાંઈ નહીં રાખવાનું, એ બધી વસ્તુનો ત્યાગ. બીજો તબક્કો જે પસાર કરી લે ને એના માટે ત્રીજા તબક્કે જવું બહુ જ આસાન છે, બહુ જ ઈઝી છે. તમને ખ્યાલ છે આપણા શ્રાવક જીવનની અંદર, આપણે બધા શ્રાવકો છીએ, આપણા શ્રાવક જીવનની અંદર વધારેમાં વધારે નિર્જરા એના કારણોમાં આ પણ કારણ છે, પરિગ્રહને છોડવાની ભાવના અને અંત સમયે સંથારાની ભાવના, બધું જ છોડી દેવાનું, પરમાત્માથી પ્રભુથી દૂર રાખે બધું જ છોડી દેવાનું, એટલે બધો પરિગ્રહનો ભાર છોડી દેવાનો. એની ભાવના પણ કરે ને, એનો વિચાર પણ કરે ને સાચા હૃદયથી, એવું નહીં પાછી હા મને તો ભાવ છે, એ ચીટિંગ ના ચાલે, અસલી ભાવ જુએ તો એને પ્રતિપલ સતત એ જીવ નિર્જરા કરતો રહે, સતત નિર્જરા કરતો રહે. માત્ર પરિગ્રહ ત્યાગની અંદર આ તાકાત છે, એની ભાવનાની અંદર આ તાકાત છે. અને આ ત્રણ તબક્કે છોડવા જેવી ચાર વસ્તુઓ છે અને એ પણ ક્રમિક, ચાર વસ્તુઓને ત્યાગ. એક, સૌથી પહેલા ધનની આસક્તિને છોડી દેવાનું, કારણ કે સૌથી પહેલા એ છૂટી શકે છે ધનની આસક્તિ. ધનની આસક્તિને છોડવાનું, પછી ભોજનની આસક્તિને છોડવાનું. બીજા, કારણ કે જ્યાં સુધી ધનની આસક્તિ છૂટતી નથી ને ત્યાં સુધી બીજું ડગલું આસાનીથી ભરાતું નથી. ભોજનની આસક્તિને છોડ્યા પછી જીવે વિષય અને કસાઈને છોડવાના, કારણ કે ભોજનની આસક્તિ જાય ને એ પછી વિષય કસાઈ એ જઈ શકે. જ્યાં સુધી ભોજનની જીવને બહુ આસક્તિ છે ને, એ ભોજનની આસક્તિ એ પણ એક પ્રકારનો વિષય જ છે, પાછો રસનેન્દ્રિયનો વિષય છે, એની બીજા વિષય કસાયો છૂટવાના નથી. જેવું ખાય અન્ન એવું થાય મન, આહાર જેવો હોય એવો ઓડકાર આવે. એટલે જો ભોજનની આસક્તિ છૂટી જાય તો પછી એના વિચારો શુદ્ધ થઈ શકે, તો જ એ પોતાના વિચારોને પવિત્ર બનાવી શકે. કેવી રીતના? તો કે વિષય અને કસાઈની આસક્તિને છોડીને. અને જ્યારે આ ત્રણ છૂટે ત્યારે ચોથી આસક્તિ છૂટે છે, અને ચોથી આસક્તિ અંત ભાગે છૂટે, શરીરની આસક્તિને પણ, જીવનની આસક્તિ એટલે શરીર, જીવનની આસક્તિને છોડી દે છે. કારણ કે જીવનની આસક્તિ છે એ જીવને અનેક પ્રકારના પાપ કરાવશે. પાપનું કારણ એ શું છે? જીવનની આસક્તિ છે. આપણે રોજ નવા 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 પાપ કરીએ છીએ. કેમ? આપણે જીવવું છે, સર્વાઈવ થવું છે, પણ સ્ટેપ બાય સ્ટેપ ધીરે ધીરે તો બધું જ છોડતા જવું પડશે. કારણ કે અથવા તો ઈચ્છાથી છોડીએ અથવા તો અનિચ્છાએ, એક વખત તો છૂટવાનું છે, છૂટવાનું છે ને છૂટવાનું જ છે. અને આ બધું છોડે પરમાત્માને આપણે જોઈએ તો પરમાત્મા બનવાની ઈચ્છા થાય ને? પરમાત્મા બનવાની ઈચ્છા ખરી કે નહીં? તમારે બિઝનેસમેન બનવું છે. સમજો કે તમે નક્કી કર્યું કે મારે
फलाणी વસ્તુનો એક્સપોર્ટ ઇમ્પોર્ટનો કે કોઈ પણ મેન્યુફેક્ચરિંગનો કે એ બિઝનેસ કરવો છે, તો એ બિઝનેસ કરવા માટે સૌથી પહેલા તમે શું કરશો? કોઈ પણ બિઝનેસ કરવો છે તો સૌથી પહેલા શું કરશો? એ હા રિસર્ચ કરશો એ બિઝનેસ સંબંધી, એ બિઝનેસ સંબંધી કે આ ક્યાં મેન્યુફેક્ચરિંગ થાય છે, કોણ કેવી રીતના કરે છે, એની અંદર શું શું પ્રોબ્લેમ આવે છે. એટલે એવી કોઈક એવો કોઈક વ્યક્તિ હશે, બિઝનેસમેન હશે, મેન્યુફેક્ચરર હશે, એને પણ તમે તપાસ કરશો, બધી વ્યવસ્થિત જાણકારી મેળવશો. બરાબર છે? એટલે એ વ્યક્તિને તમે કોઈ પણ બિઝનેસમેન જે સક્સેસ બિઝનેસમેન હશે એને વ્યવસ્થિત રીતે સમજશો તમે, એટલે તમે બિઝનેસમેન બની જશો ને? નહીં બનો તો કેવી રીતના બનશો? તો કે પહેલાં એને સમજી લીધું અને સમજ્યા પછી એવી રીતના એવી રીતના કરશો, જેવી રીતના તમે સમજ્યા છો એવી રીતના કરશો તો તમે બિઝનેસમેન બની શકશો. પ્રભુ બનવું તો છે અને પ્રભુ એના ગુણોનો ખ્યાલ પણ છે. એ પ્રભુ કેવી રીતના બન્યા એ પણ આપણને ખ્યાલ છે, એ પણ આપણે ભણીએ તો છીએ જ કે આવી રીતના પ્રભુ બન્યા. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ આરાધીને, આવા આવા કષ્ટ સહન કરીને, આવી રીતના ધ્યાન કરીને, આવી રીતના દરેક ભવની અંદર ધીરે ધીરે આગળ વધીને, અને પછી પ્રભુ મહાવીર સ્વામી બન્યા. આખા 27 ભવની યાત્રા ઘણી વખત આપણે સાંભળી લીધેલી હશે. બસ હવે એવી રીતના કરવાની કોશિશ કરવાની છે અને કોશિશ આવી રીતના થાય તબક્કાવાર. એક એક વસ્તુને છોડતા જાઓ, એટલે કે આસક્તિને પણ છોડતા જાઓ, અને એમ કરતા કરતા જે દિવસે જીવનની શરીરની આસક્તિ જ છૂટી જાય ત્યારે વ્યક્તિ પ્રભુમય બની શકે, ત્યારે આ જીવન આપણું છે એ આપણું જીવન સાર્થક બની જાય. એટલે જે આસક્તિનો અધિકાર ભાવનાનો મારાપણાની જે ભાવના છે એનો ત્યાગ કરે એ સંસારમાં સુખી થાય અને ભવો ભવની અંદર સુખી થઈને અંતે પરમપદ પણ પ્રાપ્ત કરી શકે છે. તો આ ઈગો, ઇલ્યુઝન કે પછી પોઝિટિવનેસ, આ બધા વિશે જે આપણે ચિંતન કર્યું એનું કન્ક્લુઝન તો એ જ છે કે આ જે જે દુર્ગુણો છે આપણી અંદર, એ દુર્ગુણોને ધીરે ધીરે સમજીને એની ઉપર વિજય પ્રાપ્ત કરતા જવાનું છે. માત્ર સમજવાથી કાંઈ જ નહીં થાય, બિઝનેસમેનનો અભ્યાસ કરવાથી કાંઈ નહીં થાય કે એ કેવી રીતના કરોડોપતિ બની ગયો, એની પુસ્તકો, એની ઓટોબાયોગ્રાફી વાંચવાથી કાંઈ નહીં થાય જ્યાં સુધી આપણે આપણા જીવનની અંદર જરૂરી પગલાઓ નહીં ભરીએ. એટલે આ સ્વાધ્યાયો પણ ત્યારે જ ફળદાયી બની શકે જ્યારે એ રીતના પગલાઓ આપણા જીવનની અંદર આપણે ભરતા ચાલીએ.